કોમન મેન તરીકે જાણીતા, જમીન સાથે જોડાયેલા અને છેલ્લા 8 માસમાં ગરીબ લક્ષી કાર્યો કરીને એક અનોખા વ્યક્તિત્વ તરીકે ઉભરી આવેલા ગુજરાતના લોકલાડીલા સીએમ એટલે વિજય રૂપાણી. વિજય રૂપાણી છે આજે આપણા મહેમાન. સર, ખૂબ સ્વાગત ટીવીમાં આપનું. સર, આ વખતે બજેટ સત્રમાં જે આપણે ધુઆંધાર 24 બિલ પસાર કર્યા, દર્શકોને ખાસ જણાવવા માંગીશ કે આપણી સાથે એક બીજું પણ ટેગ જોડાયેલું છે, કોમન મેન સાથે સાથે એક અનોખું ટેગ છે, ઝડપી નિર્ણય શક્તિ. અને જે રીતે આપણે ધુઆંધાર 24 બિલો પસાર કર્યા છે, સર એક સાથે આટલું બધું કારણ શું? જ્યારે મને મુખ્યમંત્રીની જવાબદારી સોંપવામાં આવી ત્યારે મારા પ્રવચનમાં મેં કીધું હતું કે સમય ઓછો છે, પરંતુ નિર્ણાયક સરકાર તરીકે કાલ કરવું છે, આજ કેમ ન કરીએ. અને એ દ્રષ્ટિથી દરરોજ સૂરજ ઉગે અને આથમે ત્યાં સુધીમાં બે ત્રણ નિર્ણયો દરરોજ કરી રહ્યા છે. સ્વાભાવિક છે કે ઘણા કાયદા બનાવવા હોય તો વિધાનસભામાં એ બધા પાસ પસાર કરાવવા પડે. આ વખતના બજેટ સત્રમાં મને આનંદ એ વાતનો છે કે અમે લોકોએ લગભગ 25 દિવસ કામ કર્યું છે, બાકી રજાના દિવસો હતા. એમાં 24 વિધેયક પસાર કર્યા, એટલે કાયદાઓ પસાર કર્યા. સાથે સાથે અમે લોકોએ 13 સંકલ્પો, 10 શોક પ્રસ્તાવો, આવડું મોટું બજેટ એની ચર્ચાઓ, રાજ્યપાલના પ્રસ્તાવ ઉપરની ચર્ચાઓ અને દરરોજ પ્રશ્નો ટોટલ. હું અધ્યક્ષશ્રીને પણ અભિનંદન આપું છું, ઉપાધ્યક્ષશ્રીને અભિનંદન આપું છું કે ખૂબ એમણે કામગીરી કરી છે, સારી રીતે ગૃહનું સંચાલન કર્યું છે, સમયનો સદુપયોગ કર્યો છે. લગભગ 7,500 પ્રશ્નો અને એના જવાબો સરકારે આપવાના, એટલે ઘણું સારું કામ થયું. અને મહત્વના બિલ, એટલે કે દાખલા તરીકે ખાનગી સ્કૂલોની ફી નિયંત્રણ માટેનું અમે કમિશન બનાવ્યું, ગૌહત્યા એના કડક કાયદા બનાવ્યા, ગરીબ માણસોને શહેરોમાં વર્ષોથી વસવાટ કરે છે પ્રાઇવેટ જમીન ઉપર પણ હજી મકાનના માલિક નથી, એવા લાખો લોકોને મકાનના માલિક બનાવ્યા. સાથે સાથે અમે ઓર્ગેનિક યુનિવર્સિટી, આદિવાસી યુનિવર્સિટી, આ બધા બિલ પણ પસાર કર્યા. એટલે ખૂબ એક જેને કહી કે લોક ઉપયોગી એવા ઘણા કામો આ વખતના સત્રમાં કર્યા. એમબી શાહ કમિશનનો રિપોર્ટ એ અમે લોકોએ 5,500 પાના અને 15 જે આક્ષેપો કોંગ્રેસે કરેલા એના બધા તારણો, પરંતુ આ બહાર લાગે છતાં પ્રજામાં અમારે કોઈ વાત છુપી રાખવી નહોતી, પ્રજા સમક્ષ બધી વાત મૂકવી હતી. નરેન્દ્રભાઈની પ્રમાણિકતા, નરેન્દ્રભાઈની ઓનેસ્ટી માટે ક્યાંય દાગ ન લાગે, અને એટલા માટે કોંગ્રેસના ઈરાદો હતો નરેન્દ્રભાઈને બદનામ કરવા, ભાજપને બદનામ કરવું, એ ન થાય એટલે અમે તાબડતોબ એ રિપોર્ટ જે હાલતમાં હતો એ હાલતમાં જ હાઉસમાં અમે ગઈકાલે મૂકી દીધો છે. એમબી શાહની ક્લીન ચીટ મળી છે, એટલે હું એમ માનું છું કે આ સત્રમાં અમે લોકોએ કરવાના બધા કામો સારી રીતે અમે લોકોએ સફળતાપૂર્વક પૂરા કર્યા છે. સર, આપે કહ્યું કે આ સત્રમાં કરવાના બધા કામો અમે કરી લીધા છે, પણ જે રીતે 24 પ્રકારના ધુઆંધાર રીતે આપે આજે બિલ લાવ્યા છો એક જ સત્રમાં, ક્યાંક સવાલ એવો પણ થાય છે કે શું ચોમાસું સત્ર નહીં મળે આ સરકારનું? ઝડપી ચૂંટણીને લઈને મારો આ સવાલ છે. હવે કાલની ખબર નથી, અને હું એમ જ કહું છું કે આવતીકાલે કરવું છે, આજે કેમ ન કરીએ. સમયનો સદુપયોગ ઝડપથી થાય અને નિર્ણય અમે ઝડપથી કરવા તૈયાર જ છીએ, અમારી માનસિકતા છે, તો પછી લિંગરિંગ શું કામ. બીજી વસ્તુ કે અમિતભાઈએ સ્પષ્ટતાપૂર્વક કીધું છે અને આજે હું પણ કહું છું કે સમય સર ચૂંટણી થવાની છે, એટલે નવેમ્બર ડિસેમ્બર એ શેડ્યુલ મુજબ છે અને એ રીતે જ અમે ચાલી રહ્યા છીએ. ઉત્તર પ્રદેશની ચૂંટણીના પરિણામો એ ખાલી એક ક્ષણિક નથી કે ઉભરો આવ્યો હોય અને પછી ઉભરો સમી જવાનો હોય. હું તો જે રીતે જોઈ રહ્યો છું કે છેલ્લા 2.5 વર્ષમાં નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા છે, ત્યારથી આજ દિવસ સુધીમાં મોટાભાગની ચૂંટણીઓ અમે જીતા છે. પરિણામો ભાજપની તરફેણમાં જ આવતા જાય છે.
અને હજી 2.5 વર્ષમાં નરેન્દ્રભાઈ આ કર્યું છે. 5 વર્ષ થશે તો કોંગ્રેસનું શું થવાનું છે એ પણ એક સવાલ ઉભો થયો છે. એટલે ઉત્તર પ્રદેશની ચૂંટણીના પડછાયામાં એક ક્ષણિક લાભ લઈ લેવો એ ભારતીય જનતા પાર્ટીની માનસિકતા નથી. અમે સતત કામ કરતા આવી છીએ, લોકોના કામ કરતા આવી છીએ. નરેન્દ્રભાઈ જે મહેનત કરી રહ્યા છે અને અમને આનંદ છે કે આવડું મોટું નેતૃત્વ અમારી સાથે બેઠું હોય, અમારી પાર્ટી પાસે હોય, તો ચૂંટણી આ કાલ થવાની તો તૈયાર છીએ અને ચૂંટણી ડિસેમ્બરમાં થવાની હોય તો અમે તૈયાર છીએ. પરંતુ કોંગ્રેસ એના કાર્યકર્તાનો ઉત્સાહ ટકાવવા, કોંગ્રેસ જીવતી છે દેખાડવા, મને તો એનું જે સૂત્ર છે એ નવાઈ લાગે. કોંગ્રેસ આવે છે એનો અર્થ એવો પણ થાય ને કે કોંગ્રેસ ખોવાઈ ગઈ હતી હવે આવે છે. તો ખોવાઈ ગયેલી કોંગ્રેસ આવે છે એ કહેવું પડે તો અત્યાર સુધી નહોતી આવતી, આ પ્રજા પૂછે છે. અને એ કોંગ્રેસ અત્યારે ડૂબતું નાવ છે તો અમને કોઈ ચિંતા નથી. ચૂંટણી ગમે ત્યારે આવે, 150થી વધુ સીટ ભાજપને મળવાની છે અને એમાં પણ અમારું તર્ક છે. અમે એમને તો 182 નો કે 182 સીટ અમે જીતશું, પણ 150માં અમારું તર્ક એ છે કે ઉત્તર પ્રદેશમાં 80 લોકસભાની સીટ એમાંથી 73 સીટ 2014માં અમે જીતા. 73 અને લોકસભાનું જે પરિણામ આવ્યું ત્યારે એનાલિસિસ થયું કે કેટલી વિધાનસભામાં ભાજપને લીડ છે, તો 308 વિધાનસભામાં ભાજપને લીડ હતી અને એની જ આસપાસ પરિણામ આવ્યું. એમ ગુજરાતમાં 2014ની લોકસભાની ચૂંટણીમાં 26માંથી 26 બેઠકો ભાજપને મળી છે. એ વખતે 182 વિધાનસભામાંથી કેટલી વિધાનસભામાં ભાજપને લીડ, તો 165 વિધાનસભામાં ભાજપની લીડ મળી હતી. એટલે પ્રજામાંથી નારો બની ગયો છે કે આ વખતે હવે ભાજપને 150 સીટ મળશે. એટલે અમને પૂર્ણ વિશ્વાસ છે ભાજપની સરકાર પૂર્ણ બહુમતી સાથે અમારી સરકાર બનશે અને આગામી 5 વર્ષ સુધી આ કોંગ્રેસનું સ્વપ્ન કોઈ દેખાય, સ્વપ્ન દૂરબીનથી દેખાય એવું પણ નથી. સ્વપ્ન કોંગ્રેસ પણ માને છે, એટલે હું એમ માનું છું કે અમને કોઈ ચિંતા નથી. સર, આપે 150નો ટાર્ગેટ આપણા કાર્યકર્તાઓને આપ્યો છે અને આપનો આ નિશ્ચય આપ પ્રજા સમક્ષમાં વ્યક્ત કરી રહ્યા છો. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ખાસ કરીને જે શહેરી શહેરના જે લોકો છે તેના કન્ફર્મડ મત જે છે તે ભાજપના છે, પરંતુ જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની પકડ મજબૂત છે અને 150નો ટાર્ગેટ કોઈ કાળે શક્ય નથી, ને માટે ભાજપના જ કેટલાક નેતાઓ દ્વારા કોંગ્રેસમાં આંતરિક કલહ પેદા કરવા માટે વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાને ટાર્ગેટ બનાવવામાં આવે છે અને તેઓ ભાજપમાં જોડાય છે. એવો ક્યાંક ને ક્યાંક અપપ્રચાર અથવા તો વાત જે વ્યતી કરાય છે તે ભાજપના જ નેતાઓ દ્વારા કરાય છે, શું કહેશો? મને તમે એક ભાજપના નેતાનું સ્ટેટમેન્ટ દેખાડો કે જેમાં અમે કીધું હોય કે શંકરસિંહ ભાજપમાં જોડાશે. છતાં આ વાત તો ચાલી જ રહી છે બજારમાં, તો એનો જવાબ શંકરસિંહ આપવાનો છે. પરંતુ હું એમ કહું છું કે શંકરસિંહ અમારા વડીલ છે, અમે બધા નાના હતા તે દિના એ અમારા નેતા જ હતા, અમારી પાર્ટીમાં હતા ત્યાં સુધી. રાજકારણ છે ભાઈ, કાલનું કોને ખબર છે શું થાય. એટલે આ વાતને જે બજારમાં ચાલી રહી હોય તો એ તો કોંગ્રેસ અને શંકરસિંહનો વિષય છે, એમાં અમારે ભારતીય જનતા પાર્ટીને કશું લાગે વળતું નથી. પરંતુ કોંગ્રેસનું ડૂબતું નાવ છે, ડૂબતું નાવમાં કોઈ બચે એમ નથી એવું બધા માનતા થઈ ગયા છે, એટલે આ બધી અટકળોને ખૂબ વેગ મળે છે. સર, બીજી એક અટકળ એવી પણ છે વહેલી ચૂંટણીને કે ભાજપના જે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ક્યાંક ને ક્યાંક એવું ઈચ્છી રહ્યા છે કે વહેલી ચૂંટણી આવે અને પીએમ મોદી સાહેબ છે તેઓ ઈચ્છી રહ્યા છે કે સમયસર ચૂંટણી આવે, અને આને જ કારણે ક્યાંક ને ક્યાંક હજી પણ લોકો 14 એપ્રિલની રાહ જોઈ રહ્યા છે. વહેલી ચૂંટણી મુદ્દે આપનું એક ફાઇનલ સ્ટેટમેન્ટ કે મંતવ્ય શું કહી શકાય? ફાઇનલ સ્ટેટમેન્ટ તો ન હોય, પણ તમે એમ કહો છો એમ પહેલા તો 1 એપ્રિલે આ જાહેરાત થશે અથવા જેવું હાઉસ પસશે ત્યારે થશે, એમાંથી તો 14 એપ્રિલ ઉપર વયા ગયા, એટલે આ વાત પણ ખોટી હતી એ દિવસોમાં. નંબર 2, નરેન્દ્રભાઈ ને અમિતભાઈ એવી જોડી છે રામ લક્ષ્મણની, એમાં નરેન્દ્રભાઈ જે કહે એ જ અમિતભાઈ કરવાના હોય, એટલે નરેન્દ્રભાઈ ને અમિતભાઈ વચ્ચે મતભેદ છે આવી વાત પણ પાયાવિહીન છે, એ હું કોઈ કાળે સ્વીકારું નહીં. પરંતુ
મેં પહેલા કીધું એમ કે વહેલી ચૂંટણી એટલે એનો અર્થ શું કે જાણે ઉત્તર પ્રદેશની હવાનો અમારે લાભ લેવો છે. પહેલા એમ કહેવાતું હતું કે આ ગુજરાતમાં ભાજપને તકલીફ છે, ફણાણા ફણાણા આંદોલન ચાલે છે, ગુજરાતમાં એન્ટી ઇન્કમ્પન્સીને કારણે આમ છે તેમ છે. હવે વહેલી ચૂંટણીનો અર્થ ને કે હવે આવું કાંઈ નથી, આજે ચૂંટણી થાય તો ભાજપને લાભ છે. તો આ બધી અટકળોના અંત આવ્યા છે. ગમે ત્યારે ચૂંટણી થાય, ભાજપને 150 સીટથી વધુ સીટો મળવાની છે અને ભાજપની ખૂબ સારી રીતે સ્થિર સરકાર અમે આપીશું. સર, 150 ચૂંટણીનો આપનો જે 150 બેઠકોનો આપનો જે ટાર્ગેટ છે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સીએમ હતા અને કહેવાતું હતું કે ભાજપની નરેન્દ્ર મોદીની લહેર છે, એવા સમયમાં પણ 121થી વધુ સીટ નથી મળી ભાજપને. હવે જ્યારે નરેન્દ્ર મોદી સીએમ નથી, ત્યારે કયા પ્રકારની લહેર ભાજપને મદદ કરશે એમ લાગે છે 150 જીતાડવામાં? મને તમે કહો, 325 ઉત્તર પ્રદેશમાં 300 માંથી 325 મળી, કઈ લહેર હતી? યોગી તો પછી જાહેર થયા, પરંતુ લહેર હતી મોદીની જ. નરેન્દ્રભાઈ ગુજરાતમાં મુખ્યમંત્રી નથી, પણ દેશના વડાપ્રધાન છે. અને મોદી સાહેબ આખા દેશમાં સારું કરી રહ્યા છે, તો સ્વાભાવિક છે ગુજરાતનું પણ સારું થઈ રહ્યું છે. મોસાળે માં પીરસનાર છે. તો મોદીના લહેર આ પહેલા હતી એના કરતા પણ વધુ મજબૂત બની છે. તમે મને કહો કે નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારનું એનું કદ, એની લોકપ્રિયતા, એની વિશ્વસનીયતા એ આજે વડાપ્રધાન પછી વધી છે કે ઘટી છે? તો વધી જ છે. તો એ લોકપ્રિયતા અમને આ નેક્સ્ટ ચૂંટણીમાં લાભ થવાનો જ છે એનો. એટલે મોદી લહેર જ ખૂબ વધુ મજબૂત બની છે. યુપીની હવા એ બધું એને એ લહેરને પ્રગટાવી છે. એટલે હું એમ માનું છું કે આનો જ લાભ ગુજરાતમાં અમને ખૂબ થવાનો છે. એટલે આપને લાગે છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણી પણ મોદી લહેરમાં જીતાશે? સ્વાભાવિક છે કે અમારી પાર્ટીના લોકપ્રિય નેતા, આખા દેશના સૌથી મોટા લોકપ્રિય નેતા મોદી છે, તો મોદીનો અમે લોકો એન્કેસ તો કરીએ જ ને, અને એ મોદી લહેરનો લાભ લઈએ જ અમે, અને લેશું અમે આ ચૂંટણીમાં. સર, સૌથી મોટું બિલ જે આવ્યું આ વિધાનસભા બજેટ સત્રમાં તે છે ગૌ હત્યાનું બિલ. સર, ઓલરેડી 2007માં નરેન્દ્ર મોદીની સરકારમાં આ બિલ આવી ચૂક્યું છે, પરંતુ કડક સજાની જે જોગવાઈ છે તે આ વખતે 2007માં કોઈ બિલ નહોતું આવ્યું. અને ઇતિહાસ એ છે, ગઈકાલે પ્રદીપસિંહે હાઉસમાં કીધું છે, 1994માં કોંગ્રેસ આ બિલ લાવેલી, પરંતુ એવું ઢીલું ઢીલું અને ન થાય એવું બિલ બનાવ્યું હતું કે જે કોર્ટમાં સ્ટેટ થઈ જાય. અને એટલે 1994માં કોંગ્રેસે બનાવેલું બિલ એ અંતે કોર્ટમાં સ્ટે થયું. હાઈકોર્ટે આ બિલને નલ એન્ડ વોઇડ કરી નાખ્યું, એટલે રદ કરી નાખ્યું. પછી નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા 2001માં. 2007માં નરેન્દ્રભાઈએ સુપ્રીમ કોર્ટની ફૂલ જજોની બેચ એમાં ફાઇટ આપી અને આ બિલ અમે લોકોએ એને સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી. હાઈકોર્ટે ના મંજૂર કર્યું હતું, સુપ્રીમ કોર્ટે મંજૂર કર્યું અને એ પછી કાયદો અમલમાં હતો. પરંતુ કાયદો એ વખત કોંગ્રેસે જે ઘડ્યો હતો એ ઘણો નબળો હતો. એને કારણે એનો ભય એ નહોતો. એક ખાલી શ્રદ્ધાનું પ્રતીક ગાય નથી, ગાય કરુણાનું પ્રતીક છે. ગાય એ ભવિષ્યની ગ્રામ્ય જીવનમાં આર્થિક ક્રાંતિ કરનારું એક ગાય માતા છે આપણી. અને શ્વેત ક્રાંતિમાં ગાય માતાનો બહુ મોટો એનો ફાળો રહેશે. અને એવે વખતે ગુજરાતની સમૃદ્ધિ માટે પણ ગાયોને વધુ સારી નસલવાળી ગાયો બને, ગાયોની કતલ અટકે, શ્રદ્ધાનો પણ વિષય છે. સાથે સાથે જીવ માત્રની રક્ષા કરવી અમારી સરકારનો પણ જવાબદારી છે. અને એમાં અમે લોકોએ ગૌ હત્યાનો કાયદો કડક કાયદો બનાવીને લાવ્યા છીએ.
અને ગુજરાતમાં આ ન થાય એ સરકારે કર્યું છે. સર, પણ સવાલ એ પણ થાય છે કે 1998 થી ભાજપની સરકાર છે ત્યારે આ વખતે કડક ગમે ત્યારે કરી શકી હોત, એને આટલો સજાની જે જોગવાઈ છે તે કડક કરી શકી હોત, આ વખતે જ સજા કડક બનાવવાનું કારણ શું આ વિધેયક? એટલા માટે કે જે અનુભવ આવતો હતો, લોકો ટીકા કરતા હતા કે ભાઈ ગુજરાતમાં કેમ કંઈ તમે કરતા નથી, ગૌમાંસ કતલ કરનારા લોકો ઉપર કેમ તમે પગલાં લેતા નથી. તો એની આખી જે વિશ્લેષણ, ચર્ચાઓ, અધિકારીઓ, લીગલ ડિપાર્ટમેન્ટનો મત હતો કે આ કાયદાને કડક બનાવવો જોઈએ, અને એ સંદર્ભે આ વખતે અમે લોકોએ આ બિલને પસાર કર્યું છે. આ કોઈ રાજકીય રીતે નિર્ણય નથી, આને અમે મતના સંદર્ભમાં પણ જોતા નથી, પણ અમે માનીએ છીએ કે કડક કરશું તો જ આ બધી વસ્તુ અટકશે. જેમ દારૂબંધી કાંઈ અમે લોકો કાયદો નહોતો લાવ્યા, કોંગ્રેસ વખતથી કાયદો હતો. મહાત્મા ગાંધીની ઈચ્છા હતી કે દારૂ ન પીવાવો જોઈએ, પરંતુ એ કડક ન હોવાને કારણે એમાં ઘણી છટકબારીઓ હતી. અમારે ધ્યાનમાં આવ્યું અને અમે કડક કર્યું છે. સર, જે રીતે ગૌ હત્યાનો કાયદો લાવ્યા, કડક જોગવાઈ કરી, આજે જ મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણે એવી જાહેરાત કરી છે, ત્યાં પણ ભાજપની સરકાર છે, કે જે સગીર વયની બાળા હશે તેના પર રેપ કરનારને આજીવન કેદની સજા થશે. 2009માં નરેન્દ્ર મોદી પણ ગુજરાત નારી ગૌરવ નીતિ લઈને આવ્યા છે, અને ગુજરાત સરકારનો એવો દાવો રહ્યો છે કે નારી ગૌરવ નીતિમાં ગુજરાત અગ્રેસર છે, પરંતુ આપણે ત્યાં આ પ્રકારનો કોઈ કાયદો નથી. તો શું આપ ધારો છો કે આ પ્રકારનો કાયદો આપણે ત્યાં પણ લવાય? હું તો આગળ કહીશ, સગીર નહીં, કોઈ પણ સ્ત્રી ઉપરનો બળાત્કાર ગુજરાત કડકમાં કડક કાયદા અમલમાં લાવ્યા જ છે. આપણે પાસ્કો એનો અમલ શરૂ કરી દીધો છે, અને ગુજરાતમાં કડક આજીવન કેદ સુધી, જરૂર પડે ત્યાં ક્રૂરલ હોય ત્યાં ફાંસીની સજા સુધી આ વસ્તુને અમલવારી આપણે કરી રહ્યા છીએ. અને સગીર નહીં, કોઈ પણ સ્ત્રી ઉપરનો બળાત્કાર એ ચલાવી ન લેવાય. સર, કોઈ કાયદો લાવવાની દિશામાં આપ વિચારશો? અમલમાં જ છે, આપણે ત્યાં સેન્ટર ગવર્મેન્ટને પાસ્કોનો કાયદો જે લીધો છે એનો અમલ છે, આપણે એ કલમો બધે ઉપયોગ કરીએ છીએ. આજીવન કેદની સજા ક્યાંય નથી, સગીર વયની બાળાઓ માટે નથી? નહીં નહીં, પાસ્કોમાં છે જ, સગીર અને બધી મહિલાઓ માટે. સગીરમાં વધારે કડક કાયદા છે, એટલે આપણે એનો ઉપયોગ કરીએ જ છીએ. ઇવન નલિયામાં પણ પાસ્કો લગાવ્યો છે આપણે. આપણે કડકમાં કડક કાયદા કરીએ છીએ, અને હજી પણ કંઈક ખૂટતું હશે, ચોક્કસ લોકો ધ્યાન દોરશે તો એમાંય કડક કરશું આપણે. સર, 24 જેટલા બિલો આ વખતે બજેટ સત્રમાં પસાર થયા છે, આપની દ્રષ્ટિએ જો આપની સરકારનો સૌથી મહત્વનો અને ઐતિહાસિક નિર્ણય હોય, આખું સત્ર ઐતિહાસિક રહ્યું છે, તો પણ આપની દ્રષ્ટિએ કયો? મને એમ લાગે છે કે 3-4 બિલ અતિ મહત્વના છે. એક આ ગૌ હત્યા, આખા ભારતમાં ગુજરાત પહેલું રાજ્ય બન્યું કે જેમને આટલા કડક કાયદા બનાવ્યા. નંબર 2, શાળા ફી નિયમન. આજે લોકોમાં એક રોષ છે કે ભાઈ ફીમાં લૂંટે છે, એટલે ક્યાંક આનું નિયંત્રણ થવું જોઈએ, અને એ મધ્યમ વર્ગના લોકોની જે લાગણી હતી એ ધ્યાનમાં રાખી અને ખાનગી શાળાઓમાં ફી નિયંત્રણ ધારો અમે અમલમાં લાવ્યા છે, એ મહત્વનું બિલ છે. ત્રીજું, અમે જે મહાનગરોમાં જમીનના ભાવ બહુ વધ્યા છે, ગામડામાંથી લોકો મહાનગરોમાં આવે છે રોજીરોટી માટે, ત્યારે એ લોકોએ સસ્તી જમીનના નામે 15-20-25 વર્ષથી બિનખેતી ન કરાવી હોય, નકશા પાસ ન થયા હોય, અને ખાલી 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર એ બિચારો માનતો હોય, માલિક થઈને બેઠો હોય, એ ઇલીગલ મકાનો એને લીગલ કર્યા છે કાયદો પસાર કરીને. એ બધાને માલિક બનાવશું, એના કાયદેસરના પાકા દસ્તાવેજ થાય, એની નોંધ પડે સરકારી રેકર્ડમાં, અને એ લાખો લોકોને માલિક બનાવવાનો નિર્ણય પણ એક અમે લોકો ઐતિહાસિક અને મોટો નિર્ણય અમે આ સત્રમાં પાસ કર્યું છે. દારૂબંધીનો વટહુકમથી કર્યો હતો, એને અમે આ વખતે અહીંયા વિધાનસભામાં એ વિધેયકને પણ પસાર કર્યું છે. યુએલસીમાં પણ જે ઇલીગલ મકાનો થઈ ગયા હતા એને પણ વટહુકમને
આ વિધાનસભામાં અમે કાયદેસરનો હુકમ આપીને કર્યું છે. એટલે છેલ્લા 7-8 મહિનામાં જે કાંઈ કાયદાઓ આ સત્રમાં એને કાયદાનું સ્વરૂપ વિધાનસભામાં પસાર કરાવીને કર્યું છે એનો અમને ખૂબ આનંદ છે. સર, ચૂંટણી આપના કહેવા પ્રમાણે નવેમ્બર અથવા તો ડિસેમ્બરમાં નિયત સમયે આવશે, આપણા ચુનાવી મુદ્દા શું રહેશે? વિકાસ, વિકાસ એ જ ભાજપનો મુદ્દો છે. છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચે એ દિશામાં આ વખતના બજેટમાં પણ માનવીને કેન્દ્ર સ્થાને રાખી ખેડૂત, ગામડું, ગરીબ, મહિલા, આદિવાસી, દલિત આ બધા લોકોને ધ્યાનમાં રાખી અને વિકાસની આખી અમે હરણફાળ ભરી છે અને એ જ અમારો વિકાસ જ ચૂંટણીનો મહત્વનો મુદ્દો રહેશે. સર, બજેટ સત્ર દરમિયાન વિપક્ષનો આરોપ હતો કે કોંગ્રેસને બોલવા દેવામાં આવતા નથી, બોલવા ઉભા થાય ને બહાર કાઢી મુકાય છે. એવું નથી. ગઈકાલની જ ઘટના કહું તમને કે અંતે હાઉસ નિયમોથી ચાલે છે. અધ્યક્ષ શ્રી રમણભાઈએ 5-7 વખત વ્યક્તિગત વિનંતી કરી. કાલે કોંગ્રેસના લોકોએ હાઉસમાં જે પ્રતિબંધિત છે એવા એમને ગાઉન પહેરી એમ બી શાહ કમિશન મૂકો, ભાજપ હાય હાય એવા બધા સૂત્રો લખીને એ લોકો પહેરીને આવ્યા અને ઊભા થઈ ગયા બધા એના મંચ ઉપર, એના પોતાની જગ્યા ઉપર. રમણભાઈએ 5-7 વાર વિનંતી કરી, ભાઈ એમ બી શાહ રિપોર્ટ મુકાઈ ગયો છે, તમારી માગણી સ્વીકાર લીધી છે, હવે વિરોધનું કોઈ કારણ નથી, બધા બેસી જાઓ, હાઉસને શાંતિથી ચાલવા દો. ન કર્યું. સૂત્રોચ્ચારો કર્યા, વેલમાં ધસી ગયા, ધમાલ કરી, પછી તો એમને સસ્પેન્ડ કરે જ ને. અત્યાર સુધીમાં શંકરસિંહ વાઘેલાએ પણ ભાષણો કર્યા છે હાઉસમાં, શક્તિસિંહ તો વારંવાર ભાષણો કરીને તમારી પાસે નીચે આવીને સતત બાઈટો આપી છે, અમે આમ કીધું ને અમે આમ કીધું નહીં. દરરોજ પ્રશ્નોત્તરીમાં કોંગ્રેસના લોકોએ જાત જાતની આક્ષેપો પ્રતિ આક્ષેપો કર્યા છે, એ પણ નીચે આવીને હવ ધારાસભ્યો એની વીરગાથાઓ કહી ગયા છે તમને. તો એ બધાને બોલવા દીધા જ છે. સસ્પેન્ડ ક્યારે થયા? 3 વખત થયા. એક વખત ગુંડાગીરીને મારામારી કરી, એ બધા દ્રશ્યો તમે બધા જોયા છે. તો શું કરે અધ્યક્ષ? સસ્પેન્ડ જ કરે. બીજી ગઈકાલે થયું. વચમાં એક વખત એવી રીતે છે, સભ્યો અધ્યક્ષની વાત માન્યા નહીં, ત્યારે સસ્પેન્ડ કર્યા. બાકી તો ગૃહમાં કોંગ્રેસને પૂરું, પણ કોંગ્રેસ જ નક્કી કરીને આવી હતી કે ગ્રહ ચાલવા ન દેવું, ગ્રહમાં વિરોધ કરીને બાયકોટ કરવો. તો પછી હવે એના નસીબ, દાખલા તરીકે અમિતભાઈ શાહ ભાષણ કર્યું તો એ લોકો હાઉસમાં બેઠા હોત તો એના જવાબ આપી શક્યા હોત, એમાં રોકી ન શકત એમને. એવી રીતે ગઈકાલે ગૌહત્યાનું બિલ મુકાણું તો કોંગ્રેસ બોલી શક્યું હોત જો હાઉસમાં બેઠી હોત તો. કાલે રમણભાઈએ 7-8 વાર વિનંતી કરીને જો માની ગયા હોત તો કાલ ભાષણ બધા કરી શક્યા હોત ને એ લોકોએ સત્રમાં ભાગ લઈ શક્યા હોત. પણ એમને કરવું જ નહોતું, એમની પાસે કોઈ મુદ્દા જ નહોતા, એમને કોઈ લોકોના પ્રશ્નોમાં રસ, મેં બી સામાય રસ નહોતો. એને તો આ નિમિત્તે મોદી બદનામ થાય, અમને અમે નહીં મૂકીએ એવી એમને ભરોસો હતો. પણ અમે તો નરેન્દ્રભાઈ ક્લીન ચીટ મળે, ખોટી કોંગ્રેસ આક્ષેપ ન કરી શકે અને એટલા માટે રિપોર્ટ મૂક્યો છે. અને આ તો સુરત સામે ધૂળ ઉડાડવાની ખાલી ચેષ્ટા હતી. નરેન્દ્રભાઈની પ્રમાણિકતાનું કોંગ્રેસનું સર્ટિફિકેટ અમારે જોતું નથી. પ્રજા સર્ટિફિકેટ આપે છે, જનતા જનાર્દન સર્ટિફિકેટ આપે છે અને દરેક ચૂંટણીમાં ભાજપના મત વધતા જાય છે, મોદી પ્રત્યેની વિશ્વસનીયતા વધતી જાય છે, અમારે શેની ચિંતા કરવાની? પણ સર, એક સવાલ એ પણ થાય છે કે આટલી બધી વખત માત્ર ને માત્ર એમ બી શાહ કમિશનના રિપોર્ટની માંગણીને લઈને વિરોધ પ્રદર્શન કોંગ્રેસે કર્યું, પરંતુ રાજ્ય સરકારે છેલ્લા દિવસે કેમ રિપોર્ટ રજૂ કર્યો? એને 23મી તારીખે આ શરૂ કર્યું, પછી 31મી સત્ર પૂરું થતું હતું. એમાંય વચમાં 5 દિવસ રજા આવી, એટલે ઓમ જુઓ તો 3 દિવસ જ કે 4 દિવસ જ ચોખ્ખા મળ્યા. એમને માગણી કરી પછી અમે લોકો કીધું, નીતિનભાઈ હાઉસમાં જવાબ પણ આપ્યો કે 5,500 પાનાનો રિપોર્ટ છે. મારે કોંગ્રેસના મિત્રોને પણ કહેવું છે કે તમે લોકો તો જે પંચો ભૂતકાળમાં હુલડો વખતે બનાવ્યા એ તો હદ વચ્ચે વિખેરી નાખ્યા, એકેય રિપોર્ટ આજે નથી આવ્યો. શીખનો જે હત્યાઓ થઈ 16 વર્ષ સુધી રિપોર્ટ નથી મૂક્યા અને અમારે તો આ 2013માં ઇન્ટરિમ રિપોર્ટ આવ્યો છે.
અને હજી 3 વર્ષ થયા છે. પરંતુ અમે નક્કી કર્યું કે ભાઈ આમાં કંઈ છે જ નહીં, અને ખાલી ધૂળ ઉડાડવા અને કાદવ ઉડાડવાની વાત છે તો મૂકી દઈએ. એટલે અમે જે 3-4 દિવસ અમને મળ્યા, નકર આમાં કેબિનેટે આખો સ્ટડી કરવો પડે, એના જે એક્શન લેવાની વાત કીધી હોય તો એક્શન ટેકન રિપોર્ટે મૂકવો પડે, ઘણું બધું કરવું પડે. પરંતુ હવે કોંગ્રેસ રાજકીય રીતે કરી રહી છે તો ભાઈ અમે મૂકી દો, એ અમે નિર્ણય કર્યો અને અમે લોકોએ 31મી મૂકી દીધો. એમની ડિમાન્ડ હતી કે તમે 30 અથવા 31મી મૂકો. આવું શંકરસિંહ વાઘેલા ઓન ફ્લોર બોલેલા છે કે ખાલી ખાતરી આપો કે અમે છેલ્લે દિવસે મૂકી દેશું. અમે મૂકી દીધું. સર, છેલ્લો સવાલ, ઘણું બધું પૂછ્યું છે પણ સમયની પાબંદી છે. છેલ્લો સવાલ સર, 8 મહિનાના શાસનમાં અમે પહેલા દર્શકોને કહ્યું કે અનોખા વ્યક્તિત્વ તરીકે ગરીબો માટેના સીએમ, કોમન મેન અને ઝડપી નિર્ણય શક્તિ વાળા સીએમ તરીકે આપ ઉભરી આવ્યા છો. આપના તરફથી પ્રજાને જો કંઈક સંદેશ જો હોય તો શું? હું ગુજરાતની પ્રજાને વિશ્વાસ આપું છું કે અમારી સરકાર પ્રમાણિક સરકાર છે. અમારો કોઈ પર્સનલ એજન્ડા નથી. રાજકીય ભ્રષ્ટાચાર સંપૂર્ણ દૂર કર્યો છે. સાથે સાથે અમે લોકોએ ઝડપી નિર્ણયો લઈને લોકોની અપેક્ષા, સપનાઓ એને ભાષા આપી છે. અમારી અપેક્ષા એ છે કે પ્રજા સહકાર આપે. નરેન્દ્રભાઈ ખૂબ સારું કરી રહ્યા છે ત્યારે એમના હાથને મજબૂત કરીએ આપણે. અને 5 વર્ષ નરેન્દ્રભાઈને એક પૂરતો સમય મળે તો આ દેશ વર્ષોથી જે યાતનાઓમાં, પ્રશ્નોમાં પીડાતો હોય બધા દૂર થશે એવી હું શ્રદ્ધા અને ખાતરી આપું છું. ગુજરાતની પ્રજા ખૂબ સાણી પ્રજા છે, સમજુ પ્રજા છે, મેચ્યોર્ડ પ્રજા છે. ત્યારે આ ગુજરાતની પ્રજા આવી જ રીતે સતત અમને સાથ અને સહકાર આપતો રહે એવી પ્રાર્થના કરું છું. અમારી સાથે વાત કરવા માટે ખૂબ ખૂબ આભાર. તો આ હતા સીએમ વિજય રૂપાણી. કેમેરા પર્સન હરીશ ગઢવી સાથે ગીતા મહેતા, ETV ન્યૂઝ, ગાંધીનગર.